ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મંગળવારના દિવસે જાહેરાત કરી કે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી રહી કે પેપર લીક નો મામલો સપાટી પર આવતાની સાથે જ તપાસ હાથ ધરવામાં આવી હતી ગણતરીના કલાકોમાં જ આઠ આરોપીઓને પકડી પાડવામાં પણ આવ્યા હતા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમણે કહ્યું કે પેપર લીક ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી છે ફાસ્ટ્રેકમાં કેસ ચલાવવા માટે કાયદા વિભાગ સાથે પરામર્શ ચાલુ છે ટૂંક સમયમાં નવેસર પરીક્ષા યોજવામાં આવશે નવી પરીક્ષા માર્ચ મહિનામાં જ લેવામાં આવશે વય વધી ગઈ હશે તો પણ આમાં ઉમેદવારો અમારા જ પરિવાર છે અને આ અઠ્યાસી હજાર યુવાન એ મારા રાજ્ય ભવિષ્ય છે અને જે મારા રાજ્યના ભવિષ્યના ચેડા કરતા હોય એમાંના એકબી લોકોને છોડવામાં નહીં આવે અમારી તપાસ થ્રી ડિગ્રી પર ચાલી રહી છે અને હું આપને વિશ્વાસ અપાવું છું કે આમાં જે કોઈ સામેલ હશે એમાંના એકબી વ્યક્તિને છોડવામાં આવશે નહીં પેપર લીક પ્રિન્ટિંગ પ્રેસના માધ્યમથી થયેલું છે ત્યાંના કર્મચારી દ્વારા પેપર લીક કરવામાં આવ્યું છે પરંતુ આ તપાસનો અંત નથી આવ્યો હું આપને વિશ્વાસ અપાવું છું કે અમે આ તપાસ એ પ્રકારે કરશો કે ભવિષ્યની અંદર જીવનમાં કોઈ પેપર ફોડવાની બી હિંમત નહીં કરશે અને કોઈ પેપર લેવાની બી હિંમત નહીં કરશે એ પ્રકારનું કામગીરી પોલીસ વિભાગ દ્વારા ચાલું છે આપ સૌ લોકો જાણો છો કે આ પેપર લીકના મામલામાં જે કોઈ લોકો સામેલ હતા એ તમામ લોકોને ગણતરીના દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે આ લેવાયેલ લેખિત પરીક્ષા પરીક્ષાર્થીઓના વ્યાપક અને વિશાલ હિતમાં પરીક્ષા રદ કરવી યોગ્ય જણાય છે આ પરીક્ષા સંપૂર્ણ રીતે પારદર્શક અને યોગ્ય પદ્ધતિથી ખૂબ ટૂંકા સમયગાળામાં એટલે કે ગૌનસેવા આયોગની જોડે ચર્ચા વિચારણા કર્યા બાદ તમામ વિભાગની જે અલગ અલગ સ્પેશિયાલિટી છે એને ચર્ચા કર્યા બાદ યોગ્ય રીતે અને નવી પદ્ધતિથી એક્ઝામ લઈ શકાય તાત્કાલિક લઈ શકાય તે માટે બેઠક મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવેલી અને ફરી એક્ઝામ માર્ચ મહિનામાં જ લેવાશે તે માટેની બી વ્યવસ્થા ગૌન સેવા આયોગ દ્વારા કરવામાં આવેલ છે